આપણા જિલ્લામાં તોકતી વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ લોકોની માંગ હતી કે તૂટી ગયેલા મકાન બાંધવા માટે જરૂરી એવી રેતી લેવાની પરમિશન આપે તે સંદર્ભે જિલ્લાના સમાહર્તાઓ શ્રી સાથે ઘણા બધા દિવસોથી વાતચીત ચાલુ હતી તે બાબતે હકારાત્મક અભિગમ સાથે એકાદ બે દિવસમાં મંજૂરી મળી જશે સરકાર શ્રી તરફથી તેવી વાત થઈ છે। જૈન દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા બધા દિવસથી તોકેદ વાવાઝોડાના તબાહી પછી આપણે બધા જ ટીમ સાથે સારી રીતે લડી રહ્યા છીએ। આપણે વિધાનસભાના 142 ગામોમાંથી અંદાજે 122 જેટલા ગામોનો પ્રવાસ મેં વ્યક્તિગત રીતે કર્યો છે। થોડા ગામોનો પ્રવાસ હજી કરવાનો બાકી છે। જેટલા ગામમાં ગયો છું એ ગામમાં નાના માણસોની, મધ્યમ વર્ગના માણસોની એક જ માંગ હતી કે આ કાચા જે મકાનો ઉડી ગયા છે એને રિપેર કરવા માટે રેતી ક્યાંયથી મળતી નથી, એટલા માટે સરકારશ્રીને વિનંતી કરો કે રેતીની પરમિશન આપે જેથી કરીને ઝડપથી વરસાદ પહેલા પોતાના મકાનો ઢંકાઈ શકે, મકાનો ઉભા થઈ શકે। ઘણા બધા દિવસથી જિલ્લા સમાહર્તા શ્રી સાથે વાતચીત આ બાબતે શરૂ હતી। આજે પણ મારે એમની સાથે વાત થઈને વિનંતી કરી કે હવે ચોમાસું પણ માથે આવી ગયું છે, એક બે વરસાદ પણ પડી ગયા છે, જો રેતીની પરમિશન સરકારશ્રી દ્વારા આપવામાં આવે તો નાના માણસને ચોક્કસ રૂપે મદદરૂપ થઈ શકાય એમ છે। બહુ આનંદ સાથે કહું છું કે હમણાં થોડી વાર પહેલા જ જવાબદાર અધિકારીશ્રીઓ સાથે વાત થઈ અને આવતીકાલ સુધીમાં 100 એ 100% દરેક વ્યક્તિને પોતાનું ઘર બાંધવા માટે, પોતાનું શેડ બાંધવા માટે અથવા તો પોતાનું મકાન જે પડી ગયું છે એને રિપેર કરવા માટે ની પરમિશન આપવા માટેની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવશે કે જેથી કરીને નાનો માણસ સારી રીતે કામ કરી શકે। વધુ વિગતોની અત્યારે જરૂર મને લાગતી નથી કારણ કે હું પણ અત્યારે આ બધાના આશીર્વાદથી રાજુલા શહેરની અંદર 72 ગામના ખેડૂતોની સંસ્થા છે એપીએમસી, એમની જગ્યા ખુલ્લી કરાવવા માટે રેલવેની, બાળકો માટે, રાહદારીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે અને પેશન્ટો માટે મહેનત કરી રહ્યો છું। આપ સૌ સારી રીતે જાણો છો, આ બધાના આશીર્વાદથી ખૂબ સારી રીતે આ લડાઈ શાંતિપૂર્વક કાયદાને ધ્યાનમાં રાખીને મર્યાદાઓ સાથે આપણે કરી રહ્યા છીએ અને જેમ બને એમ ઝડપથી ફરી વખત જે 20 કે 22 ગામોના જે પ્રવાસો બાકી રહ્યા છે એ પણ હું ઝડપથી પૂરા કરવાના પ્રયત્ન કરીશ। મારા ધ્યાને વીજળીના પ્રશ્નો સૌથી વધારે છે, એના માટે મહેનત કરી રહ્યા છીએ। વિસંગતતાઓ કેશ ડોલ્સની હોય, ઘરવખરીની હોય, કાચા પાચા મકાનોની હોય કે બાગાયતી ખેતી કે રૂટીન ખેતી માટેની હોય, આ બધી જ બાબતોની મહેનત કરી રહ્યા છીએ। આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે જેમ બને એમ ઝડપથી આ બાબતમાં પણ કંઈ કરીશું। આપણી ટીમ રાશન કીટ હોય, નળિયાનું વિતરણ વ્યવસ્થા હોય, જનરેટરોની વ્યવસ્થા હોય, ખૂબ મહેનત કરી રહી છે। ત્યારે ફરી વખત જેમ બને એમ ઝડપથી આ તોકેજ વાવાઝોડામાંથી બહાર આવીએ એટલી જ વિનંતી સાથે કરું છું। જય હિન્દ।